સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલ ભગવનગર સોસાયટીના રહીશોએ શુક્રવારે એક આવેદનપત્ર મનપા કમિશનરને પાઠવ્યું હતું. આ વિસ્તારના કોર્પોરેટરની દાદાગીરી સામે સ્થાનિક રહીશોએ પગલાં લેવાની માંગ કરી પાલિકા કચેરીનો ઘેરાવ પણ કર્યો હતો. વેડરોડ વિસ્તારમાં આવેલ ભગવનગર સોસાયટીના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર રંજનબેન સરતાનપરા દ્વારા સોસાયટીના કોમન પ્લોટ વાળી જગ્યા ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યું છે, જેનો સ્થાનિક રહીશો દ્વારા વિરોધ થયો છે. છેલ્લા કેટલાક વખતથી સ્થાનિકો કોમન પ્લોટ ઉપર તાણી દેવામાં આવેલા બાંધકામનો વિરોધ કરી રહ્યા છે, છતાંય રંજના સરતાનપરા દ્વારા બાંધી દેવામાં આવેલું બાંધકામ તોડી પડાયું નથી. અમારે કોમન જગ્યા રંજન સુંદર એને કબજે કરી લીધેલી છે. અમારે એનો ન્યાય જોઈ નહીં 15 દિવસમાં આવે તો 5000 માણસો ન્યાય આવીને ઊભા રહીશું. કઈ જગ્યા પર કબજો કર્યો? ભગુનગર સોસાયટી. અત્યારે કેટલી મહિલાઓ આવે? તમે જ્યારે આવ્યા તો રેલી? અત્યારે અમે 200-300 માણસો આવ્યા છીએ. 500 આવ્યા છીએ અત્યારે. સ્થાનિકોએ અવારનવાર વિરોધ કર્યો હોવા છતાં તેમના અવાજને દબાવી દેવામાં આવે છે. આવેદનપત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ રંજના સરતાનપરા દાદાગીરી અને માફિયાગીરી ઉપર ઉતરી આવ્યા હોય તે રીતે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા વિરોધનો જવાબ આપે છે. શુક્રવારે સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવો કરી ભાજપના કોર્પોરેટરનો વિરોધ દર્શાવ્યો હતો અને રંજના સરતાનપરા વિરુદ્ધનું આવેદનપત્ર મનપા કમિશનરને પાઠવ્યું હતું. હું ભગવનગર સોસાયટીમાં રહું છું. અમારે ત્યાં 12 કોમન જગ્યા COPની જગ્યા જે છે એ ભાજપના કોર્પોરેટર શ્રી રંજનબેન સરતાનપરા સતત 11મા મહિનાથી અમે મ્યુનિસિપાલિટીમાં ઝોન ઓફિસ મુગલીસરા, કમિશનર સાહેબ, મેયર સાહેબ, વિનુભાઈ મોરડિયા, જોશનાબેન જરદોશ, નીતિનભાઈ ભજિયાવાલા ભાજપ પ્રમુખ, આ બધાને જ અમે સતત 11મા મહિનાથી લગભગ અંદાજે 200 અરજીઓ બધાને અને ઓનલાઈન અરજીઓ અમે 900 થી 1000 સુધીની કરેલી છે. છતાં પણ આજ સુધી બધાને આંખ આડા કાન છે, કોઈ લોકો અમારું કંઈ સાંભળવા તૈયાર નથી, બરાબર. અને આ ઉપર જો પણ કંઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળના 15 દિવસ પછી અમે અહીંયા 15 દિવસ પછી અનશન ઉપર બેસવાના છીએ અને આનો પરમિશન પણ લઈને અમે બેસવાના છીએ, બરાબર. આનો નિર્ણય જલ્દીથી આવે એવી કમિશનર સાહેબને નમ્ર અપીલ કરું છું.